સુરતમાં પુનઃ કતારગામ શાક માર્કેટ શરૂ. અધિકારીઓ અને નગરસેવકની મહેનત રંગ લાવી. નગરસેવક નરેન્દ્ર પાંડવ દ્વારા કરાઈ શરૂઆત. ધૂળ ખાઈ રહેલા શાક માર્કેટને પુનઃ ધબકતો કરાયો. કંતારેશ્વર મહાદેવ મંદિર પાછળ આવ્યું છે શાક માર્કેટ. શાક માર્કેટ લાંબા વર્ષોથી ખાઈ રહ્યું છે ધૂળ. દબાણની સમસ્યાઓથી ત્રસ્ત હતી જનતા. ઠેર ઠેર દેખાતા હતા પાથરણા અને શાકભાજીની લારીઓ. શાક વિક્રેતાઓ દ્વારા પણ કરાતી ફરિયાદ. દબાણને લઈને નારાયણનગરની 25 દુકાનો સીલ કરવામાં આવી હતી. દુકાનદારો, દબાણ કરનારા પાથરણાવાળાઓમાં ફફડાટ ફેલાયો હતો. શાક માર્કેટમાં તમામ વ્યવસ્થા ઊભી કરવાની સૂચના આપવામાં આવી. શાક વિક્રેતાઓ અને ગ્રાહકોની પ્રથમ દિવસે ચહલપહલ જોવા મળી. સુરત મનપાના કતારગામ ઝોનમાં કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલું શાક માર્કેટ ફરી એકવાર ધમધમતું થયું છે. શાકભાજી માર્કેટમાં અત્યારે કિલ્લોલ સંભળાઈ રહી છે. મારી પાછળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતાઓ અત્યારે શાકભાજી વેચી રહ્યા છે અને ગ્રાહકો પણ અત્યારે શાકભાજીની ખરીદી કરવા પહોંચી રહ્યા છે. ખાસ કરીને લાંબા વર્ષોથી આ શાક માર્કેટ બંધ હતું. ક્યાંક ને ક્યાંક મીડિયામાં પણ આ સમગ્ર અહેવાલો પ્રકાશિત થયા હતા. સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓની મહેનત ફરી એકવાર રંગ લાવી છે. ક્યાંક ને ક્યાંક ફરી એકવાર શાક માર્કેટ ધમધમતું થયું છે. આપ જોઈ રહ્યા છો અત્યારે મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતાઓ પોતાનું શાકભાજી વેચી રહ્યા છે. ગ્રાહકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે. લાંબા સમયથી આ શાકભાજી માર્કેટ પુનઃ શરૂ કરવા માટે સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મોહિમ હાથ ધરી હતી. ક્યાંક ને ક્યાંક ફરી એકવાર એમને સફળતા મળી છે. આપણી પાસે અત્યારે નરેન્દ્ર પાંડવ ઉપસ્થિત છે. એમની પ્રતિક્રિયા લઈએ. જે નરેન્દ્રભાઈ, શાક માર્કેટ પુનઃ ધબકતું થયું છે, શું કહી રહ્યા છો? ઘણા સમયથી શાક માર્કેટ બહાર હતું અને ઘણા સમયથી આ કરોડોના ખર્ચે સુરત મહાનગરપાલિકાએ બનાવેલું હતું. પણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રજૂઆતો હતી, આજુબાજુ સોસાયટીની રજૂઆત હતી, તથા તા જે રોડ ઉપર આજે નારાયણનગરમાં વર્ષોથી જે ટ્રાફિક થતી હતી, ટ્રાફિકના કારણે એ લોકોને સમજાવ્યા. શાક માર્કેટવાળાને કીધું, ભાઈ તમારે શું સુવિધા ઘટે છે? તો કે લાઇટ આ તે જે એની કંઈ સુવિધા હતી એ મેં એને હલ કરી દીધી છે. અને શાંતિથી અને આપણી રજૂઆત સાંભળી અને કોર્પોરેટરની રજૂઆત સાંભળી અને શાક માર્કેટના નાના નાના માણસો આજે 15 વર્ષથી હેરાન થતા હતા કે SMCની ગાડી આવે, દોડીને ભાગવા મળે. હવે જો શાંતિથી અહીંયા ધંધો કરે છે ને, હું વચન આપું છું તમને, એક બી લારીવાળો નારાયણનગરમાં નહીં ઊભો રહે. એ જવાબદારી મારી. શું કામ કે અમારા સોસાયટીના પ્રમુખો, રહીશો સાથે છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે છે, અધિકારીઓ બે શાંતિથી કામ કરી રહ્યા છે. અધિકારીનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યાર પછી કે જે આ નાના માણસો તમે જોઈ શકો છો, મને બી આત્માને શાંતિ થઈ કે આજે જે 15 વર્ષથી જે પ્રોબ્લેમ હતો એ મેં હલ કર્યો. હલ કરવાનું કારણ એક છે કે અધિકારીઓ, શાક માર્કેટના ભાઈઓ અને સોસાયટીના આજુબાજુના બધા સહમતથી થયું છે. નથી એ કંઈ મારાથી થયું. હવે પછી દરેક ભાઈઓ મહેરબાની કરી અને હવ હવની રોડ ઉપરની જવાબદારી બધા મદદ કરજો, જેથી આ સરળતા રહેશે આ કામમાં. નરેન્દ્રભાઈ, ક્યાંક ને ક્યાંક આ જ લોકો જેઓ શાકભાજી અહીંયા વેચવા બેસતા હતા તેઓ જ ફરિયાદ કરતા હતા કે શાક માર્કેટ અહીંયા કોઈ ખરીદવા લોકો નથી આવતું, આડેધડ રોડ ઉપર દબાણો છે. ખાસ કરીને નારાયણનગર વિસ્તારમાં દુકાનો આગળ લારીઓ ઊભી રહેતી હતી. ક્યાંક ને ક્યાંક દુકાનદારો ઉપર પણ આપે એક્શન લીધી. ગઈકાલે લારીઓ સીલ કરી હતી. ક્યાંક ને ક્યાંક સીલિંગની કામગીરીને લઈને ફરી એકવાર પુનઃ શાકભાજી વિક્રેતાઓ અહીંયા પહોંચ્યા છે, શું કહી રહ્યા છે? આપની વાતમાં હું સહમત છું. આમાં કેવું એક ગ્રુપ હોય, સમજ્યા, કે 100 જણાનું ગ્રુપ હોય. હવે દાખલે નાનો માણસ છે, એ દુકાન ભાડે ના રાખી શકે. એમાં 20-25 ટકા જે કેપેબલ હતા એ લોકો ભાડે રાખતા હતા અને ત્યાં શાક માર્કેટ વેચતા હતા. એના કારણે નાના માણસો ભોગ બનતા હતા અને નાના માણસો પાસે પૈસા ના એટલે રોડ પર વેચતા હતા. પણ આપણે એવી બુદ્ધિ વાપરી કે જે દુકાન હતી એ બધીની સીલ મરાવી દીધી અને આજની તકમાં સીલ લાગી ગયું છે. ને જે સીલ લાગેલા હતા એ બધા શાક માર્કેટવાળા બેસી ગયા છે. તેઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પણ હવે પછી કોઈ શાક માર્કેટમાં ના જે સીલો ખુલશે ખરા, પણ કોઈ બી શાક માર્કેટ જો ના હશે તો સીલ પાછા લાગી જશે. ઓનલી દુકાનો બીજા કામ માટે વાપરી શકશે, શાક માર્કેટ માટે કોઈ દુકાનો વાપરી શકશે નહીં. ત્યારે નગરસેવક નરેન્દ્ર પાંડવ, વોર્ડ નંબર 7ના નગરસેવક નરેન્દ્ર પાંડવની મહેનત રંગ લાવી છે. સાથે સાથે સુરત મનપાના અધિકારીઓ પણ રાત દિવસ આ શાકભાજી માર્કેટ શરૂ કરવા માટે
તેઓ પ્રયત્નશીલ હતા, ક્યાંક ને ક્યાંક તેમને પણ સફળતા મળી છે અને દરેક જગ્યાએ શાકભાજી વિક્રેતાઓને એમની જગ્યાએ એલોટ કરી દેવામાં આવી છે. આપણી સાથે શાકભાજી માર્કેટનું જે સમગ્ર કામગીરી સંભાળતા સુરત મનપાના અધિકારી સાથે આપણે વાત કરીએ છીએ. આપનું નામ? હા, મારું નામ જે કે ગામિત છે. ખાસ કરીને આપને પણ ઈચ્છા હતી અને સ્થાનિક નગરસેવકને પણ હતી, ક્યાંક ને ક્યાંક આ માર્કેટ પુનઃ શરૂ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને આજે સફળતા મળી છે, શું કહી રહ્યા છો? હાજી, અમે બી ખુશ છીએ કે જે જાહેર જનતા માટે જાહેર હિતની જાહેર માર્કેટ હતી શાકભાજી માર્કેટ, એ ફરી પાછી પુનઃ ચાલુ થઈ છે અને સારો એવો લોકોનો પ્રતિસાદ છે અને સ્થાનિક ઇલેક્શન વોર્ડના કોર્પોરેટરશ્રીની અથાક મહેનત અને કેમ્પેનિંગ દ્વારા એ માર્કેટ પુનઃ શરૂ થઈ છે અને અમને પણ ખુશી છે કે માર્કેટ શરૂ થઈ છે. એસએમસીને પણ એની એફવીટીની આવક મળી રહેશે અને લોકોને પણ સુવિધાપૂર્વક શાકભાજી મળી રહેશે. ત્યારે આપ જોઈ રહ્યા છો કેટલાક શાકભાજી વિક્રેતાઓ છે, એમની સાથે આપણે વાત કરીએ કે ફરી એકવાર પુનઃ શાક માર્કેટ શરૂ કર્યું છે, શું કહી રહ્યા છો? બહુ સારું છે, આ રીતે ચાલતું હોય તો બહુ સારું, પેલો બંધ આવવા જોઈએ, અહીંયા ચાલશે ખરી. પણ અમારા આ 5-6 વાર ધક્કા ખાધેલા છે, પેલી દુકાનો ત્યાં રાખે છે ને દુકાનમાં શાકભાજી ચાલે એટલે લારીવાળા ત્યાં જવાના છે, એટલે શાકની દુકાન ત્યાં ફરજિયાત ખાલી કરાવો. ખાસ કરીને આપને બેસવા માટે જે જગ્યા છે એલોટમેન્ટ થઈ ગઈ? હા, અમારી જગ્યા એલોટમેન્ટ થઈ ગઈ, બહુ સારું છે, અમે શાંતિથી બેસીએ, ધંધા પાણી કરીએ, બહુ સારું કહેવાય અમારે. એવી ગ્રાહકોની સંખ્યા? એટલે ગ્રાહકોની સંખ્યા અત્યારે થોડીક છે, અમે 2-4-10 દિવસમાં ચાલુ થઈ જશે. ત્યારે આપ જોઈ રહ્યા છો શાકભાજી વિક્રેતાઓ પણ કહી રહ્યા છે કે નગરસેવક દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક શાકભાજી માર્કેટ પુનઃ ધબકતું થયું છે. વધુ વાત કરવાનો પ્રયત્ન કરીએ નગરસેવક નરેન્દ્ર પાંડવ સાથે. એક તો મારા ખાસ સાથીદાર જ્યોતિબેનનો, એમનો બી ખરેખરમાં બહુ ભોગ છે, એમનું નામ હું લેતા રહી ગયો છું. કારણ કે જ્યોતિબેનની જે અમારી મહેનત છે ને, એ ઓફિસમાં બેઠા બેઠા કામ કરે છે અને એનું ડાયરેક્શન હોય છે, ને મારે અધિકારીઓ સાથે સમજાવી અમને બંડે સંગઠન કરી અને આ કામનો અમે નિવારો લાવ્યા છીએ. એટલે જ્યોતિબેનને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, મારા સાથે કોર્પોરેટર. ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે ફરી એકવાર કતારગામ શાક માર્કેટ પુનઃ ધબકતું થયું છે, લોકોની ચહલપહલ જોવા મળી રહી છે, શાકભાજી વિક્રેતાઓ આનંદિત જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેઓની રોજી રોટીનો સવાલ છે, લાંબા સમયથી આ માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે, ફરી એકવાર પુનઃ ધબકતું થયું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક નગરસેવક અને અધિકારીઓની મહેનત રંગ લાવી છે. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે બળદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.